गरबा अने रास विषे चर्चा थी थी आदिवासी नृत्य विषे चर्चा थी थी अने आजना वीडियो में अपने अपना गुजरातना वधारना जे बीजा नृत्य है जे प्राचीन समय थी अपना गुजरात नी अंदर लोग करता आया है एना विषे अपने अहीं चर्चा करवानी है। तो हम पहली चर्चा करीशुं आपणे गोफ गुंथन। गोफ गुंथन गुंथन करवुं, आपणे जेम भरत गुंथन कहीए छीए तो गूंथवू, गूंथवू એટલે કે એક પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવે, બરાબર? તો આ ગૂંથણ નૃત્યની અંદર પણ એક પ્રકારની ડિઝાઇન, એક પ્રકારની ભાત ઊભી કરવામાં આવતી હોય છે। આ નૃત્ય જે છે જનરલ કેવી રીતે હોય છે તો કોઈ થાંભલો હોય અથવા તો વૃક્ષની આસપાસ એના ઉપર અલગ અલગ રંગની દોરી અથવા તો અલગ અલગ રંગના દુપટ્ટાઓ બાંધવામાં આવે છે। આ દુપટ્ટાઓને જે પણ નર્તકો હોય એ લોકો એ છેડો જે છે પોતાના હાથમાં રાખતા હોય છે, બરાબર, અને એ નૃત્ય કરતા જાય છે એની ફરતે, બરાબર। અને થાંભલો હોય, થાંભલાની ઉપર આ દુપટ્ટા બાંધેલા હોય કલરિંગ, એક છેડો આપણા હાથમાં હોય અને એક છેડો ઉપર બાંધેલો હોય, તો એ છેડો હાથમાં રાખી અને એ જે વચ્ચે થાંભલો ઊભો છે કે વૃક્ષ જે છે એની ફરતે ફરતે શું કરતા હોય છે, અહીંયા નૃત્ય કરતા હોય છે, અલગ અલગ પ્રકારના સ્ટેપ્સ કરતા હોય છે અને એના આધારે ધીમે ધીમે એ થાંભલા ઉપર કે વૃક્ષના થડ ઉપર શું થાય છે અલગ પ્રકારની ડિઝાઇન, બરાબર, આ જે દુપટ્ટા છે કે દોરી છે, બરાબર, ધીમે ધીમે એની આસપાસ ફરતા ફરતા અલગ પ્રકારની એક ડિઝાઇન જો એના પર ઊભું થાય છે। એટલે કે નૃત્ય કરતા કરતા ગુંથન કરવામાં આવે, બરાબર, એટલા માટે શું કહેવાય છે ગોફ ગુંથન તરીકે આપણે એને ઓળખીએ છીએ। અને હવે આપણે જોઈશું એનો વિડીયો। ¡Dale!
ઘાસચારા વિસ્તારમાં સરખડ અને ઝુંઝર જેવા ઊંચા ઘાસ થાય છે બરાબર એ ઘાસ કાપી અને એમાંથી શું બનાવવામાં આવે છે તો મેરાયો ગૂંથવામાં આવે છે મેરાયો બનાવવામાં આવે છે એક લાંબુ આમ વાંસ જેવું લાંબુ એ તૈયાર થાય છે અને ઉપરથી છત્તર જેવું હોય છે અને એ છત્તરની સાથે એના પછી આ નૃત્ય કરવામાં આવતું હોય છે એટલા માટે એને કહેવાય છે મેરાયો નૃત્ય તરીકે ઓળખાય છે એનો પણ આપણે અહીંયા વિડીયો જોઈશું કલાઓ ને પણ આપણે ઘણી બધી રીતે લોકોની સમક્ષ પ્રદર્શિત કરીએ છીએ
મારે એના વિશે આપણે 5 નંબર 2 ની અંદર ચર્ચા થઈ ઓકે હવે 5 નંબર 2 આપણો અહીંયા પૂરો થાય છે આ પાઠની અંદર તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષતિ જણાતી હોય કોઈ ખામી લાગતી હોય કોઈ ટોપિકમાં ખ્યાલ ન આવે હોય તો તમે ચોક્કસ મારો રૂબરૂ સંપર્ક સાધી અને એ ટોપિક વિશે ચર્ચા કરી શકો છો અને તમારું રિઝલ્ટ સુધારી શકો છો આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં અવશ્ય જણાવશો અને આ વિડિયોને આપણા ગુજરાતના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચાડી શકીએ તેવો આપણે પ્રયત્ન કરીશું આભાર